પ્રણામ. ઋષિ ચિંતન ચેનલમાં આજનો વિષય છે ભગવાન સાથે ભાગીદારી. ગરીબ ઘરની કોઈ છોકરી જ્યારે માલદાર પતિની સાથે લગ્ન કરી લે છે ત્યારે તે તરત જ ઘરની શેઠાણી બની જાય છે, કારણ કે તેણે માલદાર પતિ સાથે પોતાનો સંબંધ જોડી દીધો છે. સંબંધ જોડવા માટે શું કરવું પડે? બસ આ વાત જ મારે આપને કહેવી છે. આપની અંદર એવી ભ્રાંતિ છે કે સંબંધ બાંધવા માટે લાંચ આપવી પડે છે, ખુશામત કરવી પડે છે, પરંતુ આ મોટા ખ્યાલને આપ દૂર કરી નાખો. લાંચ આપીને ભગવાનને મિત્ર બનાવી શકો છો, તેની કૃપા મેળવી શકો છો, એવું ક્યારેય ના વિચારશો કે ના કહેશો. સાથે સાથે આપ એવો વિચાર પણ કદી ન કરશો કે જીભની મીઠાશથી થોડીક મીઠી વાતો, ખુશામતભરી વાતો કે સ્ત્રોત પાઠ કરવાથી, સ્તોત્ર કે પાઠ કરવાથી ભગવાનને આપ પોતાના બનાવી શકશો. ભગવાન તમારી વાતોને નહીં, તે તો તમારી નિયતને, તમારા દ્રષ્ટિકોણને જુએ છે, ચિંતનને જુએ છે અને આપની ભાવનાઓને તપાસે છે. જો કદાચ આ બાબતમાં આપ ઊણા ઉતરશો તો તમારા કર્મકાંડ ફળદાયી નહીં બની શકે. આપ જોઈ શકો છો ને કે પંડિત લોકો જાત જાતના વિધિવિધાન અને કર્મકાંડ જાણતા હોય છે, પરંતુ અંતે ખાલી હાથે જ રહી જાય છે, કંઈ જ મેળવી શકતા નથી. આપણે જોયું છે ને કે સાધુ મહાત્માઓ તરે તરેના પૂજાપાઠ કરે છે, સ્નાન ધ્યાન કરે છે, તીર્થયાત્રા કરે છે, પરંતુ જો તેમની દાનત ભાવના અને દ્રષ્ટિકોણ ઊંચા પ્રકારનો ન બને તો પછી માત્ર લાલ પીળા કપડાં પહેરીને લેવાથી, વિવિધ પ્રકારના આડંબર રચવાથી કે પછી જાત જાતની ભ્રાંતિપૂર્ણ ક્રિયા કરવાથી તેમને કોઈ જ લાભ મળતો નથી. આ સઘળું વ્યર્થ છે. તેનાથી તો તે સામાન્ય સ્તરના નાગરિક કરતાં પણ બદતર જીવન જીવતો હોય છે. ભગવાનની કૃપા ક્યાં મળે છે? ભગવાનને પ્રાપ્ત કરવા માટેનું જે સાચું રહસ્ય છે તેને જાણવું જ જોઈએ. તેના માટે શું કરશો? તેના માટે આપે ભગવાનની સાથે જોડાઈ જવું પડશે. ભગવાનની સાથે જોડાઈ જવું તેને જ ઉપાસના કહેવાય છે. ઉપાસનાનો અર્થ છે જોડાઈ જવું, પ્રભુની પાસે બેસવું. અસ્તુ.